ગ્રાહક સાથી 2 ડિસેમ્બર 2023 વોલ્યુમ 4 નંબર 21. તમારી ઉપભોક્તા ફરિયાદને છોડશો નહીં. અહીં એક ઝડપી માર્ગદર્શિકા રજૂ કરીએ છીએ. ઉપભોક્તા ફરિયાદોનું નિવારણ મેળવવાના વિકલ્પો. જ્યારે તમે કોઈ ઉત્પાદનની ખરીદી કરી છે ત્યારે તમે કેટલી વાર ગુણવત્તા, માપ કે કિંમતની દ્રષ્ટિએ છેતરાયા છો? તમે જેના માટે ચૂકવણી કરી છે કેટલી વાર એ સેવા કોઈ રીતે ખામીયુક્ત મળી છે? કેટલી વાર તમને તમારી ફરિયાદનું સંતોષકારક નિવારણ આવ્યું છે? તમે કેટલી વાર જતું કર્યું છે કે એની ઉપેક્ષા કરી છે? એક ઉપભોક્તા તરીકે તમારી ફરિયાદ માટે નિવારણ મેળવવું તમારો અધિકાર હોવાની સાથે આ પ્રકારના ઉત્પાદન અને સેવા પ્રદાતાઓ સામે પગલાં લેવાની તમારી ફરજ પણ છે. જ્યારે તમને કોઈ ઉપભોક્તા ફરિયાદ હોય ત્યારે તમે શું કરી શકો છો એના વિશે ગ્રાહક સાથી તમારી માટે એક ઝડપી માર્ગદર્શિકા રજૂ કરે છે. નિવારણ માટેના વિકલ્પો. તમને ઘણી બધી રીતે તમારી ઉપભોક્તા ફરિયાદો માટે નિવારણ મળી શકે છે. જો કે ફરિયાદનું નિવારણ મેળવવાના એક પછી એક પગલાં સાથે આગળ વધવું શ્રેષ્ઠ છે. અહીં તમને તમારી ઉપભોક્તા ફરિયાદોનું નિરાકરણ મેળવવા કેટલીક રીતો આપેલી છે. ઉત્પાદક વિક્રેતા સેવા પ્રદાતાનો સંપર્ક કરો. સૌપ્રથમ તમારી ઉત્પાદન કે સેવાની ફરિયાદ વિક્રેતા કે ઉત્પાદક કે સેવા પ્રદાતા સામે રજૂ કરો. તમે એમના કસ્ટમર કેરનો સંપર્ક કરી શકો છો અથવા એમને ફરિયાદ લેખિતમાં રજૂ કરી શકો છો, ઈમેલ કરી શકો છો. ઘણીવાર તમને તમારી ફરિયાદનું સફળ નિરાકરણ મળશે. જો કે જો તેઓ તમારી ફરિયાદ પર ચૂપ રહે અથવા કંપની એના પર કામ કરવાનો ઇનકાર કરે તો યાદ રાખો કે તમે એકલા કે નિસહાય નથી. તમારી ફરિયાદનું સમાધાન મેળવવા તમારી પાસે અન્ય વિકલ્પો ઉપલબ્ધ છે. જો તમને નીચેના સ્તરેથી સંતોષકારક પ્રતિસાદ ના મળે તો કંપનીના ટોચના મેનેજમેન્ટને લખવામાં ખચકાટ ન અનુભવો. ઘણીવાર ટોચનું મેનેજમેન્ટ ઉપભોક્તાના સંતોષ માટે પ્રતિબદ્ધ હોય છે. ઉપભોક્તા સંસ્થાનો સંપર્ક કરો. તમે મધ્યસ્થી દ્વારા તમારી ફરિયાદોનું નિવારણ કરવા સ્વૈચ્છિક ઉપભોક્તા સંસ્થા VCOનો સંપર્ક કરી શકો છો. ઘણા કિસ્સાઓમાં ફરિયાદનો મધ્યસ્થી દ્વારા નિરાકરણ મળી જાય છે, જેનાથી કાયદાકીય કેસની જટિલતા અને ખર્ચને ટાળી શકાય છે. CERCમાં અમે તમારી સમસ્યાનું નિવારણ મેળવવામાં મદદ કરવા સેવામાં છીએ. ઉપભોક્તા અદાલતમાં ફરિયાદ કરો. જો મધ્યસ્થી સમાધાનની પ્રક્રિયા નિષ્ફળ નીવડે તો ઉપભોક્તા સંસ્થાઓ તમને તમારો સમય અને પ્રયાસ બચાવવા ઉપભોક્તા અદાલતમાં તમારી ફરિયાદ દાખલ કરવા અને કેસ લડવામાં મદદરૂપ પણ થઈ શકે છે. તમે ઉપભોક્તા અદાલતોમાં સીધી ફરિયાદ પણ કરી શકો છો. ઉપભોક્તા ફરિયાદોનું ઈ ફાઇલિંગ કરવાનો વિકલ્પ હવે https://edaakhil.nic.in/ પર ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઇન NCHનો સંપર્ક કરો. તમે NCH પોર્ટલ પર પ્રદાન કરવામાં આવેલા વિવિધ વિકલ્પો મારફતે તમારી ફરિયાદ કરી શકો છો. https://consumerhelpline.gov.in. ટોલ ફ્રી રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઇન 1915 અથવા 1800-11-4000 પર તમારી ફરિયાદ નોંધાવવા માટે કોલ કરો. 8800001915 પર SMS કે WhatsApp કરો. NCHની ટીમ તમારો સંપર્ક કરશે. NCHની મોબાઈલ એપ કે NCHની વેબસાઇટ https://consumerhelpline.gov.in/ પર તમારી ફરિયાદ ઓનલાઈન કરો. તમે ઉમંગ એપ પર પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તમે તમારી સંબંધિત રાજ્ય ઉપભોક્તા હેલ્પલાઇન પર પણ કોલ કરી શકો છો. https://consumer
affairs.nic.in/consumer-cornerstatecontumerhelp.line. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો. તમે તમારી ફરિયાદ કંપનીના ફેસબુક કે ટ્વિટર, હવે એક્સ પર પોસ્ટ કરી શકો છો. ઘણીવાર તમને ત્વરિત પ્રતિસાદ મળશે. નિયમનકારી સંસ્થાઓમાં તમારી ફરિયાદો રજૂ કરો. તમે તમારી ફરિયાદ જે તે ક્ષેત્રની નિયમનકારી સંસ્થાઓ સમક્ષ રજૂ કરી શકો છો, જેમ કે ભારતીય વીમા નિયમનકાર અને વિકાસ સત્તામંડળ IRDAI, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ NSDL, ગેરમાર્ગે દોરતી જાહેરાત સામે ફરિયાદો GAMA પોર્ટલ વગેરે. NCH પોર્ટલ પર જે તે ક્ષેત્રની નિયમનકારક સંસ્થાઓ માટેની લિંક અહીં ઉપલબ્ધ છે. https://consumerhelpline.gov.in importantlinks.php and https://consumerhelpline.gov.in otherportals.php. તમારી ઉપભોક્તા ફરિયાદોનું નિવારણ કરવા મદદ માટે CERC નો સંપર્ક કરો. અમે CERC માં તમારા ઉપભોક્તા અધિકારોનું સંરક્ષણ કરવામાં મદદરૂપ થવા છેલ્લા 46 વર્ષથી પ્રતિબદ્ધ છીએ. અમારા 360° અભિગમે ઘણા ઉપભોક્તાઓને એમની નાની મોટી ફરિયાદોનું સમાધાન કરવામાં મદદ કરી છે. અમે તમારી કોઈપણ ઉપભોક્તા ફરિયાદ માટે નિવારણ મેળવવા, તમને મદદ કરવા, સુસ્થાપિત 1 થી વધારે પગલાં ધરાવતી ફરિયાદ નિવારણ વ્યવસ્થા ધરાવીએ છીએ. ટોલ ફ્રી કન્ઝ્યુમર હેલ્પલાઇન 1800-233-0222. CERC હેલ્પલાઇન ટીમ તમારી ફરિયાદ સાંભળે છે અને તમને તમારી ફરિયાદ માટે કોનો અને કેવી રીતે સંપર્ક કરવો એ વિશે માર્ગદર્શન આપે છે. ઉપભોક્તા સલાહ કેન્દ્ર. અહીં ઉપભોક્તાને ચીજવસ્તુઓ અને સેવાઓ પર ખરીદી પૂર્વેની સલાહ આપવામાં આવે છે અને એમની ખરીદી પછીની ફરિયાદો સાથે મદદ મળે છે. ફરિયાદ અને મધ્યસ્થી વિભાગ. આ ટીમ તમને મધ્યસ્થી દ્વારા સમાધાન મેળવવામાં મદદરૂપ થવા પ્રયાસ કરે છે. તમારી ફરિયાદો મળતા તમારી સમસ્યાનું નિવારણ કરવા કંપનીઓનો સંપર્ક કરવામાં આવે છે. જો જરૂર પડે તો વધારે સમજણ અને સમાધાન માટે બંને પક્ષો સાથે પ્રત્યક્ષ સમાધાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. કાનૂની સહાય અને મુકદમો. અમારી કાયદાકીય ટીમ તમારા ઉપભોક્તા કેસોને જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ સમાધાન પંચોથી લઈને સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરે છે, જેથી તમને ન્યાય મળે. જ્યારે કોઈપણ સમસ્યાનું સમાધાન કરવામાં મધ્યસ્થી નિષ્ફળ જાય છે ત્યારે અમારા વકીલો દ્વારા ઉપભોક્તા અદાલતોમાં ફરિયાદો દાખલ કરી શકાશે, જ્યાં CERC તમારા કેસની વિશ્વસનીયતા અને વજન વધારવા પ્રથમ પક્ષ બને છે. જો તમારે આ વિષય પર વધારે માહિતી કે માર્ગદર્શનની જરૂર હોય તો કોઈ પણ પ્રકારના ખચકાટ વિના CERC નો સંપર્ક કરો. CERC તમને મધ્યસ્થી દ્વારા તમારી ઉપભોક્તા ફરિયાદનું નિવારણ કરવામાં મદદ કરે છે. જો મધ્યસ્થી નિષ્ફળ નીવડે તો કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સામેના પક્ષને કાનૂની નોટિસ પાઠવવામાં આવે છે, જેનાથી ફરિયાદને નિવારણ મળી શકે છે. જો ના મળે તો CERC એના વકીલો દ્વારા ઉપભોક્તા અદાલતમાં કેસ કરે છે અને ઉપભોક્તા વતી કેસ લડે છે. ચૂપ ન રહો, તમારો અવાજ ઉઠાવો અને ન્યાય માંગો. યાદ રાખો, CERC દરેક પગલે તમારી સાથે છે. તમારી ફરિયાદનું નિવારણ કરવા મધ્યસ્થી અને કાનૂની સહાય માટે અમારો નિસંકોચ સંપર્ક કરો. ઉપભોક્તા અદાલતોમાં ફરિયાદ કરવામાં ખચકાટ ન અનુભવો. જિલ્લા પંચો, રાજ્ય પંચો અને રાષ્ટ્રીય પંચો સ્વરૂપે ઉપભોક્તા અદાલતો ખાસ કરીને ઉપભોક્તા વિવાદોનું સમાધાન કરવા માટે સરળ, વ્યાજબી અને ઝડપી કાયદાકીય વ્યવસ્થા પ્રદાન કરે છે. આ અદાલતો વારંવાર દર્શાવે છે કે તેઓ ઉપભોક્તા અધિકારોનું સંરક્ષણ કરવા
અને એને જાળવવા માટે છે. પછી ભલે ઉપભોક્તાની કેટલી પણ નાની ફરિયાદ કોઈ મોટી કંપનીઓ સામે હોય, અમે દેશમાં ઉપભોક્તા અદાલતોએ તાજેતરમાં આપેલા 2 ચુકાદાનું ઉદાહરણ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ, જેમાં ઉપભોક્તાને ન્યાય આપવા ઉપભોક્તા અધિકારને જાળવવામાં આવ્યો છે. ITC ને પેકેટમાં એક ઓછું બિસ્કિટ આપવા માટે ₹1,00,000ની ચૂકવણી કરવાનો આદેશ. એક ઉપભોક્તાને ખબર પડી હતી કે સનફિસ્ટ મેરી લાઇટ બ્રાન્ડના બિસ્કિટના પેકેટમાં રેપર પર જાહેરાતની સરખામણીમાં એક બિસ્કિટ ઓછું હતું. રેપર પર 16 બિસ્કિટ હોવાની જાણકારી હતી, પણ પેકેટમાં 15 બિસ્કિટ જ હતા. ઉપભોક્તાએ તમિલનાડુની એક ઉપભોક્તા અદાલતમાં કંપની ITC લિમિટેડના અનુચિત વેપાર વ્યવહાર સામે ફરિયાદ કરી હતી. કંપનીએ દલીલ કરી હતી કે બિસ્કિટનું વેચાણ વજનને આધારે થતું હતું, નહીં કે બિસ્કિટની સંખ્યાને આધારે. જો કે અદાલતે આ દલીલ સ્વીકારી નહોતી અને જણાવ્યું હતું કે રેપર સ્પષ્ટપણે ઉપભોક્તાઓને બિસ્કિટની સંખ્યાને આધારે જ ઉત્પાદનની ખરીદી કરવાની માહિતી પ્રદાન કરે છે. અદાલતે એવું પણ જણાવ્યું હતું કે રેપરની માહિતી ઉપભોક્તાને ઉત્પાદનની ખરીદી કરવાના નિર્ણય માટે પ્રભાવિત કરે છે. ઉપભોક્તા અદાલતે કંપનીને ઉપભોક્તાને વળતર સ્વરૂપે ₹1,00,000ની ચૂકવણી કરવા અને કાયદાકીય ખર્ચ માટે ₹10,000 ચૂકવવા આદેશ આપ્યો હતો. IKEA ને કેરી બેગ માટે ₹20 ચાર્જ લેવા બદલ ₹3,000ની ચૂકવણી કરવા આદેશ. IKEA ના એક સ્ટોરમાં એક ઉપભોક્તા પાસેથી કંપનીનો લોગો ધરાવતી કેરી બેગ માટે ₹20 ચાર્જ લેવામાં આવ્યો હતો. મહિલા ઉપભોક્તાને આ ચાર્જ અનુચિત લાગ્યો, એટલે એમણે બેંગલુરુ ઉપભોક્તા અદાલતમાં અનુચિત વેપાર વ્યવહાર માટે આ બહુરાષ્ટ્રીય કંપની સામે ફરિયાદ કરી હતી. કંપનીએ બેગ ખરીદવી ફરજિયાત નહોતી એવી દલીલ કરી હતી, પણ અદાલતે જણાવ્યું હતું કે ઉપભોક્તાને ચીજ વસ્તુઓ પ્રદાન કરવાની જવાબદારી વિક્રેતાની છે, જેનો અર્થ એ છે કે કંપનીએ બેગના ખર્ચનું વહન કરવું જોઈએ. અદાલતે IKEA ને ફરિયાદીને ₹20 રિફંડ કરવાનો, સતામણી અને માનસિક પીડા માટે વળતર સ્વરૂપે ₹1,000ની ચૂકવણી કરવાનો અને કાયદાકીય ખર્ચ પેટે ₹2,000ની ચૂકવણીનો આદેશ આપ્યો હતો. સંપાદકીય ટીમ, અધ્યક્ષ CERC અને ટોર્ચ પ્રફુલ અમીન, અધ્યક્ષ CERS વોલ્ટર વિયેરા, CEO અને એક્ઝિક્યુટિવ સંપાદક ઉદય માવાણી, સહસંપાદકો અનુષા અય્યર, રશ્મિ ગોયલ, સંપાદકીય સહાયક મીના બાથવી, સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર 802, ગ્રાહક સુવિધા કેન્દ્ર સાકાર 2, એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન પાસે, આશ્રમ રોડ, અમદાવાદ 38006, ફોન નંબર 0793533726, ઈમેલ એડ્રેસ છે complaints@cercindia.org, હેલ્પલાઇન નંબર છે 1800-233-0222, ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ 38015, વાંચન સ્વર આનલ દવે.